ઊંધા ગેસ, કબજિયાત અને પાચનની સમસ્યા કે જેમાં પેશન્ટને જે છે એ પેટમાં ક્યારેક ક્યારેક દુખાવો થઈ જતો હોય, પેટ ખૂબ ફૂલાઈ જતું હોય અને સતત કબજિયાત રહેતી હોય, આવા ઘણા બધા પેશન્ટ જે છે એ આપણે રૂટિન ઓપીડીમાં હું જોતો હોઉં છું. પણ જ્યારે લાંબા સમયથી કબજિયાત રહે અને પેશન્ટ ઘણા બધા ડૉક્ટર્સને બદલાવે, અલગ અલગ દવાઓ, ચૂર્ણ કે અલગ અલગ મેડિસિન્સ ટ્રાય કરે, પેટ મટે નહીં, દુખાવો સતત રહે, અને જ્યારે પેશન્ટ રિપોર્ટ્સ કરાવીને પણ નાસીપાસ થઈ જતા હોય અને ડૉક્ટર પણ બદલતા રહેતા હોય, એવી રીતે ઘણા બધા પેશન્ટ જોવા મળે છે. એવા જ એક પેશન્ટ તક્તારામભાઈ મારી સાથે છે અત્યારે. તક્તારામભાઈ, તમને જે કબજિયાતની સમસ્યા હતી, જે ગેસની સમસ્યાઓ હતી, જે બધી પ્રોબ્લેમ હતી, કેટલા વર્ષથી હતી? છેલ્લા 12 વર્ષથી લગભગ હતી. 10-12 વર્ષ છેલ્લા 12 વર્ષથી હતી. તો તમે, તમારું ગામ કયું? ગંભીપુરા વાવ તાલુકો બનાસકાંઠા. બનાસકાંઠા, બરાબર. ત્યાંથી તમે અહીંયા આટલા લગભગ 200-250 કિલોમીટર જેટલો અંતર કાપીને અહીંયા આવ્યા, તો એ તમે શું જોઈને સંજીવનીમાં આવ્યા હતા? તમારે એક તો મેં ગૂગલ ઉપર બધા વિડીયો જોયેલા ફોન ઉપર, અને વિડીયો મને બધા એમના જે જવાબો હતા પેશન્ટના એ મને સંતોષકારક હતા, એટલે મને પણ એમ લાગ્યું કે આપણે મળવા જેવું. તમે અહીંયા આવ્યા અને આપણી જે ટ્રીટમેન્ટ્સ જે છે તમે કરાવી, પંચકર્મા સારવાર કરાવી, તો તમને એટલો જ સંતોષજનક ફાયદો થયો કે જેટલો બીજા બધા પેશન્ટને થતો હતો? નહીં, સંતોષ તો જે અગાઉ જે દવાઓ બધી કરાવી હતી એમાં તો કેવું છે કે દવા લો અને મટી જાય, પછી પાછું ચાલુ થઈ જતું. ને આપણી આપણી અહીંયા તમે તમારે આપને અહીંની જે દવા મેં લીધી છે સંજીવનીની, તો એનાથી આ લગભગ 2 મહિનાથી દવા લઉં છું, મને અત્યારે 70% જેવી રાહત છે. 70%. અને તમને આ પ્રોબ્લેમ 10 વર્ષથી હતો, તો તમે એવું જ લાગ્યું કે જે બીજા તમે પેશન્ટના વિડીયો જોતા હતા એના જેવું જ તમને અહીંયા લાગ્યું? એના એના જેવું લાગ્યું અને મને સંતોષ થયો છે, કારણ કે દવાઓ ડૉક્ટરોને લઈ લઈને ખાઈને બીજી સાઇડ ઇફેક્ટ પણ થતી હતી ઘણી બધી, બરાબર છે, ખંજવાળા આવીને આવું બધું ઘણું બધું થતું હતું. પછી ઘણા બધા વિડીયો જોયા અને એમ લાગ્યું કે આયુર્વેદનો સહારો લેવો જોઈએ, અને આપની ટ્રીટમેન્ટ એકદમ મને તો સંતોષકારક લાગી છે. અને ગેસની જે તકલીફ હતી, ઊંધો ગેસ ચડવો, દુખાવો થવો, એ બધું અત્યારે લગભગ બંધ થઈ ગયું છે. ખૂબ સરસ. અને અત્યારે જે છે એ તમારું પહેલાં કરતાં પાચનમાં પણ ધીરે ધીરે સુધારો આવવાનો છે? 100% છે, સુધારો છે જ પાચનમાં. હવે મને એ કહો ભાઈ કે આપણી માત્ર 2 મહિનાની દવા અને તમે એના પહેલાં 10 વર્ષથી અલગ અલગ દવાઓ કરતા હતા, આ બે વચ્ચે વધારે સારું પરિણામ કેમ મળ્યું? બસ આપણું જ મળ્યું ને, આપણી પાસેથી જ મળ્યું છે. કારણ કે અગાઉ તો કેટલા રિપોર્ટો કરાયા છે અને પછી ડૉક્ટરો કે દૂરબીન નાખીને ચેક કરીએ ને આવું બધું કરીએ, પછી ઘણા લોકોને સલાહ મળે કે એ બધું ન કરાય, પણ આપનો પાસે આવ્યો અને મને એમ લાગ્યું કે એકદમ સહી રસ્તે પર સાચા રસ્તા ઉપર નિદાન થઈ ગયું છે કે મને એમ લાગે છે. તમારા માધ્યમથી સુથારભાઈ, હું લોકોને એ જ કહેવા માગું છું કે કબજિયાત કે ગેસની કોઈ પણ સમસ્યા હોય ને, મેઇન કારણ છે પાચન શક્તિ નબળી હોવી. જ્યાં સુધી આપણે પાચનને સાધારી નહીં, જ્યાં સુધી ત્યાં સુધી માત્ર ને માત્ર દવાઓ કે ગોળીઓ લઈને ખાલી ટેમ્પરરી કામ થાય છે, પણ પાચન શક્તિ સુધરે તો અને તો જ આંતરડા અને મળ બહાર કાઢવાની કેપેસિટી વધે, કબજિયાત ઘટે. તમારો જે અનુભવ છે, તમે કીધો તમારા જેવા હજારો પેશન્ટ એવા છે કે જે કબજિયાતની સમસ્યાથી ને ગેસની સમસ્યાથી પરેશાન છે, એને તમે આપણે હોસ્પિટલ નિદાન અને આપણી સારવાર વિશે તમે શું કહેવા માગશો? બસ હું તો એ જ કહેવા માગું છું કે ખરેખર આયુર્વેદનો સારો લેવો જ જોઈએ, અને અત્યારની જે બધી દવાઓથી મને જે થાકીને કંટાળીને જે થાકી જાય છે અને સાઈડ ઇફેક્ટ ઊભી થાય છે, એના બદલે આપની જો દવા લે તો આપની હોસ્પિટલની અને અહીંયા જે પંચકર્મ કરાવે દવાઓ લે, તો બીજે ક્યાં જવાની જરૂર પડશે પણ નહીં અને સારા સારું રિઝલ્ટ મળશે એની હું ખાતરી આપું, કે મેં પોતે એની કંટાળીને થાકી જઈને હું તમારી પાસે આવ્યો છું. હા, બરાબર છે. કંઈ કે છેલ્લે તો ડૉક્ટરે એમ કીધું હતું કે તમને દૂરબીનથી ચેક કરવું પડશે ને, કદાચ કંઈ હોય તો તમને કંઈ આવું ઘણું બધું કીધું હતું, પણ હવે એમાં અત્યારે કંઈ દેખાતું નથી અને 70% રાહ છે, એટલે આભાર ખૂબ તમારો ખરેખર ડૉક્ટર સાહેબ. હા હા, ઘણી વખતે ડૉક્ટર્સ એવું કહેતા હોય કે ભાઈ કદાચ અંદર બીજી કંઈ ગાંઠ હોય કે આપણે ચેક કરશું આ છે તે, પણ એવું કાંઈ જ નથી. પાચન શક્તિ સુધરવાથી મોટાભાગના રોગો સારા થઈ જતા હોય ને, એ તમારા ઉદાહરણમાં જોવામાં આવે છે કે પહેલાં કરતાં પાચન સુધરતું જાય છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્તે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.